મહાત્મા ગાંધીએ તેમના જીવનકાળમાં ગામે ગામનો પ્રવાસ કર્યો હતો ત્યારે આપને જાણીને આશ્ચર્ય થશે કે વડોદરા શહેરમાં મહાત્મા ગાંધીએ એક પણ રેલી કે સભાને સંબોધન નથી કર્યું એટલું જ નહીં ઐતિહાસિક દાંડી યાત્રામાં પણ બાપુએ વડોદરામાં પગ સુદ્ધા મૂક્યો નહોતો જો કે બાપુના નિધનના 74 વર્ષ પછી પણ તેમનો અસ્થિ કળશ અહીં સચવાયો છે ત્યારે વડોદરામાં ગાંધીજીએ એક પણ સભા ન કરવા પાછળના કારણો અંગે એમએસ યુનિવર્સિટીના સયાજી પ્રતિષ્ઠાનના કોઓર્ડિનેટર ડોક્ટર બંસીધર શર્માને પૂછતા તેમણે શું કહ્યું આવો સાંભળીએ એક સ્ટેટ થા એક રાજ્ય થા ઓર અંગ્રેજો કા એક પ્રભાવ રહેતા થા કે કોઈ એસા વ્યક્તિ રાજ્યો મે ના આ જાય कि जो भारतीय सरकार के खिलाफ बोले इसलिए भी गांधी जी ने शायद उसको अवॉइड किया हो तो बरोड़ा म्यूजियम में रहेला गांधी जी ना अस्थि कलश अंगे क्यूरेटर किरण वारिया ने पूछता तेमणे शू कह्यू आवो सांभळिए जेमा एक तांबा नो आखो आ अस्थि कलश बनेल छे अने एनी उपर एक श्लोक पण अंकित करवामां आवेल छे ज्यां शोकेस मुकवामां आवेल छे एनी आसपास गांधी जी ने लगता घणा बधा एवा फोटोग्राफ्स जे रेर फोटोग्राफ्स छे જેમાં ગાંધીજીના અલગ અલગ મુવમેન્ટ જે આઝાદીને લગતા થયા છે અને એમની જે છબી આંકિત કરવામાં આવી છે જે તે સમયની ફોટોગ્રાફીમાં એ પણ અહીંયા પ્રદર્શિત કરવામાં આવી છે મહત્વનું છે કે જ્યારે દાંડી યાત્રા વડોદરા સ્ટેટમાંથી પસાર થઈ ત્યારે અંગ્રેજોએ સર સયાજીરાવને ગાંધીજી સભા કે ભાષણ ન કરે તેવું સૂચન કર્યું હતું જે અંગે સર સયાજીરાવે બાપુને કહેતા બાપુએ એ વાતને ગ્રાહ્ય રાખી હતી મેહુલ ચૌહાણ દિવ્ય ભાસ્કર વડોદરા शेयर एंड डाउनलोड करो दिव्य भास्कर ऐप।